અમદાવાદના ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો છે અને બંને વોર્ડમાં ભાજપના કોર્પોરેટરની જીત થઈ છે। ઈસનપુર વોર્ડમાં ભાજપના મૌલિક પટેલ અને ચાંદખેડા વોર્ડમાં ભાજપના રીટાબેન પટેલની જીત થઈ છે। ઈસનપુરમાં ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ 13,000 મતોથી વિજેતા બની ગયા। નોંધનીય છે કે કોર્પોરેટરે રાજીનામું આપ્યું અને એક કોર્પોરેટરનું અવસાન થયું। આ બંને સીટ પર પેટા ચૂંટણી થઈ। રવિવારે થયેલા મતદાનમાં ચૂંટણી પંચ મુજબ આ બંને વોર્ડની ચૂંટણીમાં સરેરાશ 22% જેટલું મતદાન થયું હતું, જેમાં ઈસનપુર વોર્ડમાં 23.60% અને ચાંદખેડા વોર્ડમાં 20.32% મતદાન થયું હતું। આ બંને વોર્ડની સીટો પર ઈસનપુરમાં 3 અને ચાંદખેડામાં 4 ઉમેદવાર મેદાનમાં હતા। પિતાશ્રીના જે કાર્યોને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીએ મને આ તક આપી છે અને સાથે ઈસનપુર વોર્ડની જનતાએ પણ મને તક આપી છે, તો જે કાર્યો મારા પપ્પાના પિતાશ્રીના જે બાકી હતા તે કાર્યોને હું આગળ વધારવા, વિકાસલક્ષી કાર્યો વધુમાં વધુ આનાથી પણ સારી રીતે કરી શકું તેવો સાથ સહકાર અમારા ભારતીય જનતા પાર્ટી સાથે રાખીને દરેક